बावड़ा તાલુકાના શિયાળ ગામના કાંતિભાઈ જમાભાઈ પઢારના જણાવ્યા અનુસાર તેમને બે બાળકો કાર્તિક ઉંમર વર્ષ 4 અને સોહેલ ઉંમર 5 મહિનો હોવાથી તેમને વધુ બાળક ન જોઈતા હોવાથી નસબંધીનું ઓપરેશન કરાવવા માટે શિયાળ ગામના આશા વર્કર ગુણવંતીબેન રાઠોડને કહેલ, જેથી ગુણવંતીબેને બાવડામાં આવેલ ઓમ હોસ્પિટલ ખાતે હેતલબેન અને બીજા રેખાબેનને નસબંધીનું ઓપરેશન કરાવવા લઈ ગયેલ, જ્યાં ડોક્ટરે ઓપરેશન કરતા પહેલા ગેન માટેના પહેલા 3 ઇન્જેક્શન્સ આપેલ, તેમાં હેતલબેન કાંતિભાઈ પઢારને વધુ નશો ચડી જતા ભાનમાં આવેલ નહીં અને ડોક્ટરે પરિવારજનોને બોલાવીને કહેલ કે હેતલબેનને ગેનનો નશો થોડો વધુ હોવાથી તેમને અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવા પડશે અને પછી ડોક્ટરે જાતે જ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને પોતે પણ અમદાવાદ સોલા સિવિલ ખાતે હેતલબેનને એડમિટ કરાવવા સાથે આવેલા તેમ પરિવારજનો જણાવે છે, જ્યાં હાજર ડોક્ટરે પરિવારજનોને હાલત નાજુક છે તેમ જણાવેલ અને પેપર પર સહી કરવા કહેલ, પછી હેતલબેનને સારવાર દરમિયાન પણ ભાનમાં આવેલ નહીં અને તેનું મોત નિપજેલ. બાવડાની દવાથી હાલ છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવે છે અને ચક્કર પણ આવે છે. પરિવારજનોનો આક્ષેપ છે કે ઓમ હોસ્પિટલના ડોક્ટર ઋષિ શાહ દ્વારા નર્સે અમારા માણસને વધુ પડતો નશો આપી દેવાથી તેમનું મોત થયેલ છે તેવો આક્ષેપ લગાવે છે. જ્યારે ઓમ હોસ્પિટલ બાવડાના ડોક્ટર ઋષિ શાહને આ બાબતે પૂછતા તેમણે જણાવેલ કે આ ગેનની દવાની આડઅસરથી બેભાન થયેલ છે. આ બાબતે મૃતકના પરિવારજનો બગોદરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા અને ન્યાય માટે પહોંચ્યા હતા. બગોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એન. જાનીએ વધુ તપાસ હાથ ધરી છે. તો પરિવારજનોની માંગ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને આ હોસ્પિટલનું લાયસન્સ રદ થવું જોઈએ તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી, નહીં તો ન્યાય મેળવવા માટે તેઓ ભૂખ હડતાલ પર પણ ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. રિપોર્ટ બાય ગોહિલ સોહિલ કુમાર.